હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગ માટે. ગુડ મોર્નિંગ બધાને. જો આજ તો થોડી શરદી વધી ગઈ એવું લાગે કે નહીં? થોડોક અવાજ ચેન્જ લાગતો હશે તમને બધાને. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શરદી વધી ગઈ કે ઓછી થઈ? ઓમ લાગે વધી ગઈ. ઓમ અંદર સારું હોય ગયા પૂછું મેં. આશા સારું થાય ને તો કે હા, હવે તો એકદમ સારું. પણ એમ ને ઓમ અવાજ ચેન્જ નથી થઈ ગયો વધારે પડતો? અવાજ તો હે ને તમને થઈ જાય છે, ઓમ નથી લાગતું ને કઈ વધી. ઓમ નથી લાગતું, મેડિસિન લઈ આવ્યો એટલે. ઓમ ઓમ એ ઓમ એટલે ઓમ એટલે ઓમ. હવાર હવાર મગજ નથી ખાવું તારું. આજનો સુંદર સુવિચાર કહી દે. આજનો સરસ મજાનો સુવિચાર છે કે જેનો ઘોડે સવાર સારો હોય ને એનો ઘોડો પ્રથમ જ આવે છે. એવી જ રીતના જેના ઘરના વડીલો સમજદાર હોય ને એનો પરિવાર આગળ જ વધે છે. અરે વાહ, સાચી વાત. સાચી વાત. હા, વડીલો જ આપણા ઘરને આગળ. વડીલો સમજદાર હોય તો જ આપણે આગળ નીકળી શકીએ. આ એક ફિક્સ છે. ગઈઢા ગાડા વાળે ખબર તો હે, કહેવત જ છે. ગઈઢા ગાડા વાળે એમનો સપોર્ટ હોય ને તો જ કઈ પણ વસ્તુ થાય. અને એમ કહેવત છે ને કે જેવી જ રીતે નાની જનરેશન ને સમજવું જોઈએ, એવી જ રીતે સેમ મોટા જનરેશન ને પણ સમજવું જોઈએ, તો જ બે નો મન મેળ થાય. અત્યારનો જમાનો તો એવો થઈ ગયો કે બે હે ને સમજીને એક વાર સમજવું તો હાલે, નકર તો જ ગાડું હાલે. સાચી વાત હે. ઓલ ડબ્બી હું પડ્યું હે, એમાં બદામ ને ઈ પલાયડું હે. ઓકે. નૈણા કોઠે છે ની ડ્રાય ફ્રૂટ ખાઓ. નૈણા કોઠે ને ડ્રાય ફ્રૂટ ખાઈ લો, અખરોટ ને બદામ, મામરો બદામ ને ઈ બધું જા. સરસ સરસ લ્યો. પછી જો નાઈ ધોઈને ફ્રેશ થયા હી ને આજે આપણે ખાવાની ઈચ્છા છે બાર નો નાસ્તો, એટલે હું જઉં છું બાર પાઉ બટેકા ખાવા. નવસારી ના ફેમસ પાઉ બટેકા. હાલો મેડમ, તમારે ખાવા છે? ના, મારે નથી ખાવા. હું તો મારું તો નાસ્તો થઈ જ ગયો. ખુશી, એકાદ વાર ઘરે બનાવ ને પાઉ બટેકા. નવસારી માં બહુ ફેમસ છે, બધે ખબર. નવસારી વલસાડ બહુ પેલા આવ્યો હતો. આપણે લોક નું સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યારે ઠેઠ બનાવ્યા હતા. એક વાર બનાવી મસ્ત મજાના પાઉ બટેકા. હા, નવસારી વલસાડ સાઈડ આવશો તમને તો તમને બધા વધારે ખાવા મળશે પાઉ બટેકા. હા, આવજો વધારે હે પાઉ બટેકા. બીજે બધે પાઉ બટેકા નહીં કે આપડે મોરબી માં તો પુરી શાક ગાંઠિયા. ઈ તો પુરી શાક ગાંઠિયા. સૌરાષ્ટ્ર નું ઈ બાજુ બધે ગાંઠિયા ની ગાંઠિયા બહુ ભારા મળે ઈ બાજુ. ને મમ્મી ને બહુ ભાવે ઈ. કોકોનટ વોટર લેતા આવજો. હા, હું લેતો આવીશ ને. ભૂલાઈ ગયું. હા, ભૂલાઈ ગયું મને યાદ. હા, તો લેતા આવજો. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જય માતાજી. જો મમ્મી શાકભાજી લઈ આવ્યા ને મંદિરે જઈ આવ્યા. બધું મંદિર જેવી શાકભાજી જેવી પછી આ ફ્રૂટ ધોયા ને મેડમ. હું હજી કરો હો તમે ક્યાર ના જોઈએ. વાંધો નહીં, હું નાસ્તો કરીને આવીશ ને ત્યાં સુધી માં હે ને હું તારા વાળ હુકાઈ જશે. હા, ભલે નેચરલી હુકાય. હું તો એકવાર રાખું એટલે હરખા હુકાઈ જાય. ઝંઝટ ન હોય એટલે હાલે, આરામથી હુકાઈ જાય. તો હું કહેતી હતી હું કરશી એમ. શું કરશી આજે એમ? આજે હું કરશી, હું કરશી એટલે હું ઈ જ કહું. હું ઈ બીજ પૂછું હું કરશી. શું કઈ નવીન કરશી આજે આખા દિવસ? શું નવીન? નવીન ડાન્સ કરી જ થાય. ફફણારીઓ ને મોઢામ નાખે પાઇપ. બે ત્રણ સેન્ટેન્સ બોલો તો બીજા. હાલો, કેમ છો બધે? મજામાં? લાઈક કરો, શેર કરો. અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફટાફટ બધે લાઈક કરી દો. હાલો, હવે અવાજ બદલો જોઈ. એ બધે લાઈક કરી દો અમારા બ્લોગને. હવા ચકલી ચકલી. હાલો હાલો, પકડો કેમેરો. અમે હે ને પડદા વોશિંગ મશીન માં નાખી દઈ ને કે પછી એને લગાવી દે એટલે ઓટોમેટિકલી પંખા ના અવાજ હુકાઈ જાય. પણ એમાં શું હોય ખબર? વોશિંગ મશીન માં તમે બધું થઈ જાય પણ આ પ્લાસ્ટિક હે ને તૂટી જાય. આ તૂટી જાય, આ લોક તૂટી જાય. ના, એ ફરી હાન્સ ન કરાય ભાઈ. આપણે તો અમે વોશિંગ મશીન
પાછળી પ્લાસ્ટિક ના લોક તૂટી જાય, પછી પડદા ની ઘર હે ને ઓલી થઈ જાય, ઓલા ખબર ડીમાર્ટ માં પડદા આવે ઈ તમે નાખી શકો ખુશી. ફટાફટ બધું થઈ જાય, ચડાવી દેવું. તરણેતર ના મેળા ની તારીખ આવી ગઈ 6, 7, 8, 9, 10 લગભગ 6 તારીખ થી પરમિશન આપી દીધી મમ્મી. તરણેતર ના મેળા ની પરમિશન આવી 6 તારીખ થી. કેટલા લોકો તરણેતર ના મેળા માં ગયા કોમેન્ટ કરજો. મેં તો કોઈ દી હું તો કોઈ દી નથી ગયો, મમ્મી કોઈ દી નથી ગયા. બાકી તરણેતર ના મેળા નું પેલાથી ભણવામાં આવતું ને સાંભળ્યું બહુ છે. તરણેતર નો મેળો બહુ એટલે બહુ મોટો થાય ને બહુ ફેમસ મેળો હોય. હું તો કોઈ દી ગયો નથી, તો તમે કોમેન્ટ કરજો તમે ગયા હોય તો તમારો એક્સપિરિયન્સ કેવો હતો. ખુશી તું ગઈ હો? નાના છોકરા પણ આ તો તરણેતર નો મેળો વર્લ્ડ ફેમસ મેળો. કોઈ દી ગયા કોઈ તારે તરણેતર ના મેળા માં હગા એ બાજુ બહુ આગું પડે એટલે મમ્મી ની તો ઓછા ગયા હોય. પણ આ તારે મોરબી થી નજીક થાય ને સુરેન્દ્રનગર એટલે જાય. ઢીંગલી હે બહુ નાની હતી તો ઢીંગલી હે ને આયરે લઈને હુતી, તો પછી રાતે ખબર ની ટોટી નીકળી ગઈ આમથી આમ, ટોટી કે ખોવાઈ ગઈ એટલા માં એવી રોવે રોવે ઢીંગલી નીકળે ને રોતું હોય આમ તો ઓલા મોતિયા મરી જાય. ત્યારે શું એવું માઇન્ડ નું આવ્યું કે સેલ કાઢ નાખી તો નહીં ઓલું થાય, ત્યારે ન ખાવું પડે. હવે તો થાય થાય એવું ઘણી વાર. તો આજુબાજુ માં જે રહેતા છે સુરેન્દ્રનગર ની, અહીંયા જ થાય ને તરણેતર નો મેળો, સુરેન્દ્રનગર જિલ્લામાં જ થાય છે. તો અહીંયા બધાને તો લાભ મળી જાય કે જવાનો મોસ્ટ ઓફ ફેમસ મેળો બહુ. તો આઈ હોપ કે અમે કોક વાર જઈશું તરણેતર ના મેળામાં. ગીતો કેટલા આજુબાજુ માં થતા હોય ને બધા મેળા, તો નાના મોટા મેળા બધા ગામ માં થતા હોય. અમે જામનગર જિલ્લા માં અહિયાં એમને ભોળેશ્વર નો મેળો થાય, તો આપડે આપણા ગામ ની આજુબાજુ જડેશ્વર નો મેળો થાય અહિયાં. ઈ જડેશ્વર ને અમે આપણા ખાખરેચી ગામ માં અહિયાં જડેશ્વર છે, આપડે અહિયાં છે રફાળેશ્વર ને જડેશ્વર અહિયાં છે મેળો થાય ને. હા હા મોરબી માં. જો અત્યારે હે ને બે પાણીપુરી ખાઈને આવ્યા ને પછી આવ્યા રિલાયન્સ માં. પાણીપુરી મેં નહીં, પાણીપુરી તો તમે જ ખાધી. એ થોડીક તો ખાધી હો, એક પૂરી ખાધી થોડી 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 એ બધી ગણાઈ જાય. ચકલો ચણો ગમે તે ખાવ હોય. પછી આવ્યા રિલાયન્સ માં ખરીદી કરવા. ના ખરીદી કરવા નતા આવ્યા, એક વસ્તુ શું કે એક વસ્તુ ઓલી હતી તમારી લેવાની હતી, પણ હવે લઈ લીજો બીજું બધું આવી એટલે બીજું બીજું નવી વસ્તુ હે. નાસ્તાની તો લઈ લઉં થોડીક. લઈ લે લઈ લે. જો ફેસ્ટિવલ આવે તો આઈ રહી રહ્યા તોરણ એ રાખવા મીંડા. આવી જ બધી વસ્તુ દેખાય છે જોઈજો. નવરાત્રિ પછી દિવાળી આ બધા તોરણ હે આયા ઘણું બધું હે. સસ્તા હે 249. આપણે કેટલા લીધું તું? હાલો જમવા. આજે જમવા માં છે કઢી ખીચડી.
ભાખરી ને રોટલી અને દહીં. ને મેડમ ને ખાવું છે દહીં. તમારે નથી ખાવું? મારે નથી ખાવું. આપણે તો લસ્સી દહીં હોય એટલે લસ્સી, પછી ઓલી નું ભાવે. દહીં હોય એટલે આસે તો મોજ પડે. દરરોજ પડ્યું હોય ફ્રીજ માંથી કાઢી. દરરોજ નો મજા આવે, કોક કોક વાર ઈચ્છા થાય. તો ચટપટું ને કાલ આલુ પરોઠા ખાતા હતા, તો આજે સાદું ભોજન. એમ જ હોય ને કે દરરોજ આલુ પરોઠા ના હોય ને. જો અહીંયા હે ને સેના જામી ગઈ હે ઉંદેડી પકડવાની. ગણપતિ બાપા આવ્યા, તમને આશીર્વાદ દેવા આવ્યા ગણપતિ બાપા. ભાગે કામ આમજો ગરમી ચડી ગઈ મોટી મોટી કરતા. હું તો જો આયા હે ને બે ગઈ હતી સાની મુની ઓલો દરવાજો બંધ કરી. પેલા પેલા એ ખુશી તો બે ગઈ, પણ પેલા ઉંદેડી કેવી ચલાક, આપડે આખા સોફા ઊંધા કર્યા તો ક્યાં કરી ગઈ ખબર? આયા કરી ગઈ હતી, આયા આરામથી બે ગઈ અને આસી ડઈ ગઈ. નહીં ડઈ ગઈ નહીં, આખા સોફા લઈને ત્યાં સુધી ખુશી. પછી છેલ્લે આ બધું કાઢ્યું ને પછી આવી. આમ જો આયા માઈ દી બોયરન કેડા થોડી પર અડધો કલાક તો એને આમ ચક્રા ચડાવી દીધી. કોઈ દી આવી નથી, આ પહેલી વાર બાલ્કની માંથી આયા આવી ગઈ. પણ શું અહીંયા બીક લાગે, આ બધું કોતરી નાખે, કઈ રેવા ન દે ઘર માં. એટલે જ ને કાર્ડ બી જોઈશે અને કોમ્પ્યુટર ને બધું હોય, દોયડા ને આપડે કેટલી બધી વસ્તુ હોય. એટલે જ ને આજ તો હે ને નાસ્તો લેવા ગયા ને તો ખોટો વધારાનો ખર્ચો થઈ ગયો. ગેસ કરો હું ખર્ચો થયો. અમે અચાનક બહાર ગયા હતા, તમારે જવું નતું, આશીષ ને વસ્તુ એની યાદ આવી ને તો આશીષ કે મારે આ લેવાનું છે, માથા માં કઈ હશે. હાલો રિલાયન્સ માં તો અહિયાં તો ફેલી બેલી કઈ હતી નઈ, પણ ગયા તો વળી આ પડીકા દેખા તો વળી એમ લઈ લીધા. કેટલા? 14 રૂપિયાની એ ઠેલી. 14 રૂપિયાની ઠેલી આવી. કો ઠેલીઓ પપ્પાએ આવી તરત જ કીધું હતું કાલે. હા ઠેલી લઈ જવાય ને. આ તો આજે કેવા પડીકા હારી આવ્યા, નવા નવા. અમુક ચોઈસ તો મારી હે આશીષ ની હે. હું તો પડીકા એ હાવ એટલે હાવ બાંધે મારા. હમણાં બંધ કરી દીધા એને. આ ચકેડા હે હું હે. એ ચકેડા હે. આ પોંગો પોંગા. ત્રિકોણિયા બસ આપણી ભાષામાં પોંગા પોંગા. આવું આવું પોકવાર ઈચ્છા થઈ હોય ટોસ્ટ બ્રિટાનિયા ટોસ્ટ લ્યો. પૈડું 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 ત્રિકોણિયું ત્રિકોણિયા. અને આ ઓલું ચીકી લીધી. આ ચીકી મમ્મી ખાસે કે આ મારે આ લેવી. આ ચી આવી ચીકી થાય નહીં એટલે પછી આ ઈચ્છા થઈ ગઈ. હા ટ્રાય મારો. એ મમ્મી આવી ચીકી થાય આવી નો થાય. અને હજી એક મોંઘામાં મોંઘી વસ્તુ છે. ઓહો બતાવ બતાવ. પાણીની બોટલ. અરે મેં કીધું કઈ ગઈ ભૂલે ભૂલે ગયું. કઈ લીધું હોય તો પાણીની બોટલ મેં હુકામ આવી છે તમને નહીં ખબર હોય. આ બોટલ ને એટલે જયારે ગેમ રમવી હોય ત્યારે આવી બોટલ ની જરૂર. એ વાત સાચી હોય. બોટલ હવે આ કચરો વાંચવા માંડી. હું જો યા મમ્મી પાણી પીવા લીધી હતી પણ મેં નામાં ના જ લીધી. મેં જો ગેમ રમી ત્યારે આવી બહુ યાદ આવે. નાની મોટી બોટલ યાદ આવે. હા ઘરે લેતી યાર. અમે ગયા તા કઈક બીજા કામે, આટલો બધો નાસ્તા ખર્ચો થઈ ગયો.
પડીકા છે એમ કઈ વાંધો નથી, પણ આ તો કહું એમ બિસ્કિટ ને એવું બધું તો આપણે હમણાં જ લઈ આવ્યા હતા. નાસ્તો તો ભૂખ લાગે રાતે જોઈ જોઈ જોઈ, જોકે બહુ હે વેલા ભૂખ લાગી હોય તો આસી બાર જ ઉપડી જાય, કઈક ને કઈક લઈ આવે, પણ અતિ મોડે ભૂખ લાગે ને તો આ બધી કામ લાગે હોય ને. હવે હે ને અમારા રાયત્રોડી અમુક ભૂખ લાગે ને એને અત્યારે હવે મજા આવશે, કેમ કે હવે હે ને ચાલુ થઈ છે ફેસ્ટિવલ કે ગણપતિ નવરાત્રી, તો હવે હે ને મોડે સુધી 3 વાગ્યા સુધી 4:15 સુધી ત્યારે બધું ખુલ્લું હોય ત્યાં સુધી, એટલે ગમે ત્યારે ભૂખ લાગે ત્યાં સુધી મજા આવશે. હા હવે બહુ મોજ પડશે, બધું ખુલ્લું હોય, બધું ખુલ્લું હોય. રાત્રિ બજાર આપણે તો લગભગ 3:30 સુધીની પરમિશન આપી દે, તો હોય જ. હા 3 વાગે ભૂખ લાગી હોય તો એથી ના મળી જાય, નવરાત્રી ને બધી થઈ છે ને એટલે મજા આવે, મજા આવશે. એક કોમેન્ટ હતી, ઈ કોમેન્ટ છે ને સ્પેશિયલ આશીષે વાંચી હોય કે નહીં મને નથી ખબર, પણ હું એને અત્યારે કહું, તમે ઈ કોમેન્ટ વાંચી હતી? તમે આઈ થિંક નહીં વાંચી હોય કે આશીષજીજુ તમારા વાઈફ આટલા સારા છે તો તમે એને મેડમ મેડમ શું કામ કરો, કઈ નવીન નામ પાડો એમ. આપણે નવું નામ વિચારવું, મને ગમે કે મને જોકે કઈ ફરક પડતો નથી, પણ હવે આ તો તમે કયો હો તો કઈ નામ કરો આપણે કરીને. શું રાખશો? પાંડુ? ના, ગોલ મટો રહે તો એનું નામ ગોલ ઉભાડી. એ આ નામ ક્યુટ છે પાછું, ગોલું નામ આજથી અને આપણે એને બ્લોગ માં એમ કહો એક ગોલું. આજુબાજુ ઘુઘરી કહેશે ને, ઘુઘરી બનાવો ઘુઘરી બનાવો, આજુબાજુ કહેશે છોકરો આવી ગયો ઘુઘરી બનાવવા. મારી કમ્પ્લેન હતી, તમે કીધું ને એટલે હવે સુધરશે, બાકી મારું ક્યાં લગીન માઈ મારે ફોટો શૂટ કરાવવું હોય અમારે ઈ જ પ્રોબ્લેમ છે, સેમ તમારે જી હે ને કે જ્યાં પૂછું ને ગાઉન અમે ફાઇનલ કરીને અમે તમને જઈ તેથી તમને કહીશું કે તમે આ જગ્યાએ ગયા હતા અમે ફાઇનલ થાય ને પછી તમારી શેર કરી, પેલા અમારી હજી કન્ફ્યુઝન માં હોય એટલે ફાઇનલ જેવું છે, પણ હજી જો એનાથી સારું આવી જાય તો હું પછી અહીંયા જ મન માને ને એવું છે. મમ્મી હવે ગણેશ ચતુર્થી આવે, તમે બે હા હું પરિયાણ કરતા હતા મોદક બનાવવાનું, તો કેદી બનાવાય? બનાવાય ને, ખુશી મન કેતી હતી બે ઘાટના બનાવવા મમ્મી કે. અરે વાહ રે વાહ, બનાવશું કીધું. ચોથ આવે ને મોદક તો ધરાવા જ જોઈએ ને ગણપતિ બાપા ને. બનાવશું બનાવશું બટા. અરે વાહ રે વાહ, સરસ. હાલો મેડમ શું વિચારે તમારો? દહી ખાવો? તો ખાવો ખાવો, તમે એકલા ખાવો દહી. બનાવશી મોદક. મોદક કેવા કયા બનાવવા? અરે વાહ રે વાહ, તે હમણાં ઓલી રેસીપી નો બનાવી સરસ બની હતી ને ખરેખર મસ્ત, ભાવવી જોઈએ. ના ના હવે એવી રેસીપી થઈ ગઈ કે ઈચ્છા થાય ને ત્યારે બનાવી નાખશું, એવી રેસીપી બની ગઈ. મોદક કયા કયા બનાવવાની કઈ ડિસાઈડ કર્યું? એ ના, બે અલગ અલગ છે, ઈ સરપ્રાઈઝ પછી કહીશ. અરે વાહ રે વાહ, સરપ્રાઈઝ કહી દઉં તો થોડું હાલે, બનાવી ખવડાવીશ. અરે વાહ વાહ, તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો,
તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ અને જય શ્રી રામ.